તો ધોરણ 12 નું પહેલું ચેપ્ટર, ધોરણ 12 જેનું પહેલું ચેપ્ટર છે વિદ્યુત ભારો, અને ક્ષેત્રો આજે ચેપ્ટર છે એ ચેપ્ટર કુલ ગુણ 7 છે એના, એટલે કે બોર્ડની જે પરીક્ષા છે આપણી એ બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટરનું વેટેજ 7 ગુણનું છે. હવે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર ને બ્લુ પ્રિન્ટ હું તમને પીડીએફ ફાઇલ તમને મોકલી આપીશ, સાથે સાથે જે ચેપ્ટર છે એ ચેપ્ટરની જે થિયરી છે એ થિયરી પણ તમને પીડીએફ ફાઇલથી મોકલી આપવામાં આવશે. અત્યારે તમે માત્ર શાંતિથી સમગ્ર વિડીયોનું અવલોકન કરો, એને નિહાળો, અને ત્યાર પછી જો એમના તમને કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો તમે મારા વોટ્સઅપ નંબર ઉપર અથવા મને પર્સનલી ફોન કરી પણ તમે તમારા ડાઉટનું સોલ્યુશન કરી શકો છો. તો સૌથી પહેલા નંબરનું આપણું જે ચેપ્ટર છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો, તો એની આપણે શરૂઆત કરવા માટે જઈએ. તો ચેપ્ટર જે છે ચેપ્ટરનું નામ જ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો સૌથી પહેલો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણને અહીં આગળથી ઉદ્ભવે કે સાહેબ વિદ્યુત ભાર એટલે શું. તો સામાન્ય રીતે કોઈ પણ દ્રવ્ય છે એ કોઈ પણ દ્રવ્ય એ મૂળભૂત કણોનું બનેલું હોય છે, કોઈ પણ દ્રવ્ય એ દ્રવ્ય શેનું બનેલું છે તો કે કણોનું બનેલું છે. આવા જે કણો છે આ કણોની સંખ્યા 100 કરતા પણ વધારે છે. કણોની સંખ્યા 100 કરતા પણ કેવી છે, વધારે છે. શબ્દ આવે છે મૂળભૂત કણો. હવે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કણ, ધોરણ 11 ની અંદર કણની વ્યાખ્યા આવી ગઈ, કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. અને આવો જે કણ છે એ કણ એ શેનો બનેલો હોય છે, તો આપણે જાણીએ છીએ કણ શેનો બનેલો હોય, અણુ શેના બનેલા હોય, પરમાણુ. અને પરમાણુ જે છે એ પરમાણુમાં વચ્ચે આવેલું હોય ન્યુક્લિયસ. જ્યારે ન્યુક્લિયસની આજુબાજુ જુદી જુદી કક્ષામાં રખડતા કોણ હોય છે, ઇલેક્ટ્રોન. જ્યારે ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસની અંદર કોણ આવેલું હોય તો કે પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે. તો સામાન્ય રીતે દ્રવ્ય શેનું બનેલું છે, કણો. કણો શેના, અણુ શેના, પરમાણુ કોનો બનેલો છે તો કે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. અને જો આ પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય તો આપણે અહીંયા આગળ આવા ત્રણ જ પ્રાથમિક કણોની ચર્ચા કરવાની છે ચેપ્ટરમાં. અને આ ત્રણ પ્રાથમિક કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો હવે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જે કણ છે, પણ મેં પહેલા તમને કીધું કે ધોરણ 11 ની વ્યાખ્યા મુજબ કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. અને સાથે સાથે આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, તો અગાઉના ધોરણમાં આપણે બધા ભણીને આવ્યા છીએ કે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનનો વિજભાર કેવો હોય, ઋણ. ઇલેક્ટ્રોનનો વિજભાર એ જ વિદ્યુતભાર, તો એ વિદ્યુતભાર કેવો, ઋણ. પ્રોટોનનો વિજભાર કેવો, ધન.
જ્યારે ન્યુટ્રોન ન્યુટ્રોન એ વિજબાની દ્રષ્ટિએ કેવું છે તો કે તટસ્થ છે. ટૂંકમાં મારે એટલું જ કહેવું છે કે જે કણો દળ ધરાવે છે તેવો વિદ્યુત ભાર પણ ધરાવે છે, અને એવા જે કણો છે એમાંથી અત્યારે હું સામાન્ય રીતે એવા બે કણ અહીંયા આગળ દર્શાવું. આ બે કણો લો, આ બે કણો જે ધારો કે M1 અને M2 જેટલું દળ ધરાવે છે, આ બંને કણોને હું R જેટલા અંતરે રાખી દઉં. કણ એટલે દળ ધરાવતા બિંદુવત પદાર્થ, ટૂંકમાં પદાર્થ પણ કહી શકું. તો આ બંને પદાર્થો કે જેમના દળ M1 અને M2 છે, બંનેને કેટલા અંતરે રાખેલા છે? R જેટલા અંતરે રાખેલા છે. તો આ વખતે આવા જે બે કણો છે, આવા જે બે પદાર્થો છે, એ બે પદાર્થોને આપણે ધોરણ 11 માં ભણી ચૂક્યા છીએ કે M1 અને M2 દળ ધરાવતા જે બે પદાર્થો છે, એ બે પદાર્થોને જ્યારે R અંતરે આપણે રાખતા હતા ત્યારે તેમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવતું હતું. કયું બળ ઉદ્ભવતું હતું? ગુરુત્વાકર્ષી બળ. અને આ જે ગુરુત્વાકર્ષી બળ છે, આ ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવવાનું જે કારણ છે એ કારણ શું હતું? દળ. એટલે કે પદાર્થની અંદર દળ, દળ એ પદાર્થનો કેવો ગુણધર્મ છે યાદ કરો ધોરણ 11, દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. તો દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, અને આ આંતરિક ગુણધર્મને કારણે કયું બળ ઉદ્ભવે છે? ગુરુત્વાકર્ષી બળ. અને આ ગુરુત્વાકર્ષી બળનું આપણે સૂત્ર પણ ભણ્યા હતા, F બરાબર G M1 M2 upon R square. ગુરુત્વાકર્ષી બળ, આ ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવનું કારણ દળ, આ દળ એટલે પદાર્થનો આંતરિક ગુણધર્મ, અને એ વખતે એમની વચ્ચે લાગતું જે ગુરુત્વાકર્ષી બળ છે F બરાબર G M1 M2 upon R square. સાથે સાથે આવા જે બે કણો છે એ બે કણો દળની સાથે સાથે વીજભાર પણ ધરાવે છે. દાખલા તરીકે Q1 અને Q2 જેટલો વીજભાર ધરાવે છે, અને જ્યારે તેઓ Q1 અને Q2 જેટલો વીજભાર ધરાવે છે તો આ વીજભારના કારણે તેમની વચ્ચે વિદ્યુતીય બળ ઉદ્ભવે છે, જેને આપણે કુલંબીય બળ તરીકે પણ ઓળખી શકીએ. અને આ જે વિદ્યુતીય બળ છે, આ વિદ્યુતીય બળ ઉદ્ભવવાનું કારણ એ તેમના પરનો વિદ્યુત ભાર છે. આ વિદ્યુતીય બળ ઉદ્ભવવાનું કારણ શું છે? તેમના પરનો વિદ્યુત ભાર છે. અને આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુતભારના કારણે જો વિદ્યુતીય બળ ઉદ્ભવતું હોય તો આ જ પદાર્થનો, આ જ કણનો વિદ્યુત ભાર એ કયો ગુણધર્મ કહેવાય? આંતરિક ગુણધર્મ કહેવાય. એટલે કે પદાર્થના દળના આંતરિક ગુણધર્મને કારણે ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવે છે, જ્યારે વિદ્યુત ભાર જેવા આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુતીય બળ ઉદ્ભવે છે. અને આ વિદ્યુતીય બળનું જે સૂત્ર છે એ વિદ્યુતીય બળનું સૂત્ર આપણે અગાઉ ભણીશું, F બરાબર K Q1 Q2 upon R square. અને F બરાબર K Q1 Q2 upon R square, જેમાં F એ બળ છે, વિદ્યુતીય બળ અથવા તો કુલંબીય બળ. Q1 અને Q2, આ Q1 અને Q2 એટલે જ વીજભાર છે, અને એવા બે વીજભારને આપણે R અંતરે રાખેલા છે. મારે સૂત્ર બન્યું F બરાબર K Q1 Q2 upon કેટલા? R સ્ક્વેર. હવે આ જે વિદ્યુતીય બળ છે એ વિદ્યુતીય બળ ઉદ્ભવવાનું કારણ શું છે? તો કે વિદ્યુત ભાર છે. તો આમ વિદ્યુત ભાર એ, આમ વિદ્યુત ભાર એ પદાર્થનો અથવા તો કણનો આંતરિક ગુણધર્મ છે, અને જે આંતરિક ગુણધર્મને કારણે આવું વિદ્યુતીય બળ ઉદ્ભવે છે એને જ આપણે તે કણ પરનો વિદ્યુત ભાર કહીએ. ફરીથી કહું છું, જે પદાર્થના અથવા તો જે આંતરિક ગુણધર્મને કારણે પદાર્થ કે કણની અંદર આવું વિદ્યુતીય બળ ઉદ્ભવે છે તેને જ આપણે કણ પરનો વિદ્યુત ભાર કહીએ છીએ. અને આવા જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારોના કારણે અહીં આગળ આપણને વિદ્યુતીય બળ મળે છે. તો આ જે વિદ્યુતીય બળ છે એ વિદ્યુતીય બળના પણ પાછા બે પ્રકાર છે.
અને આ જે વિદ્યુતીય બળ છે એ વિદ્યુતીય બળના બે પ્રકાર તો સામાન્ય રીતે આ જે બે વિજભારો છે એ વિજભારો એ વિજભારને પણ કેટલા પ્રકાર બે તો સામાન્ય રીતે વિદ્યુત ભાર અને આ વિદ્યુત ભાર આ વિદ્યુત ભારના બે પ્રકાર એક છે ધન અને બીજો છે ઋણ એક છે ધન વિદ્યુત ભાર બીજો છે ઋણ વિદ્યુતભાર હવે આ જે બે વિજભારો છે એટલે કે વિદ્યુત ભારના કેટલા પ્રકાર થયા બે એક ધન વિજભાર અને બીજો ઋણ વિજભાર અને આ બે પ્રકારોના કારણે તેમના વચ્ચે વિદ્યુતીય બળ ઉદ્ભવશે તો પરિણામ સ્વરૂપે પહેલા હું સજાતીય વિજભારોની વાત કરું અને સજાતીય વિજભારો તો સજાતીય વિજભારો પાછા કોને કહેવાય તો સામાન્ય રીતે પ્લસ પ્લસ કે પછી માઇનસ માઇનસ એટલે બંને વિજભારો કાં તો ધન હોય કાં તો બંને વિજભારો કેવા હોય ઋણ હોય જો બંને વિજભારો ધન હોય કાં તો બંને વિજભારો ઋણ હોય તો એમને આપણે સજાતીય વિજભારો કહીશું અને આવા સજાતીય વિજભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે પરંતુ જો બે વિજભારો પૈકી એક વિજભાર પ્લસ હોય અને બીજો માઇનસ હોય તો એવા વિજભારોને આપણે વિજાતીય વિજભારો કહીશું અને આ વિજાતીય વિજભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે ઓકે